స్మితరుచిర పూర్ణేందువదన ప్రఫుల్లంబో జన్మాచ్ఛద సదృశ శోభాక్షియుగల కృపాపారావార శ్రిత సకల జీవాతి సుఖదో మహాశ్రేయో మూర్తి జయతి సహి నారాయణ ముని వర్ణివేశరమణీయ దర్శనం మందహాసరుచిరాజ్ఞనాంబుజం పూజితం సురనరోత్తమేర్ముదా ధర్మనందనమహం విచింతయే. ఓం అవతారిణే శ్రీ స్వామి నారాయణాయ నమో నమః. ఓం శ్రీ హరికృష్ణాయ నమో నమః. ఓం శ్రీ పూర్ణ పురుషోత్తమాయ నమో నమః. బోలో శ్రీ స్వామినారాయణ భగవానని, శ్రీ హరికృష్ణ మహారాజని, శ్రీ ఘనశ్యామ మహారాజని జయ. బదాయి భక్తోని ఎత్తి జై స్వామినారాయణ. సద్గురు ఆధారానంద స్వామి శ్రీ హరిచరిత్రం సాగర గ్రంథని అందర పూర్వ పాంచમો અને તરંગ 26 એમાં છેલ્લે જામનગરને વિશે સંતો છે. એ સંતો જામનગરમાં રોકાયા છે, ત્યાં મહારાજની મરજી પ્રમાણે સંતો ગાન કરે છે. જામનગરના લોકો રાત્રે મોડા સુધી સંતોનું કીર્તન અને કથાને સાંભળે છે, ત્યારબાદ વિદાય લે છે. જામ સાહેબ હવે સંતોની પૂજા કરે છે એ વિશેની વાત આગળ આધારાનંદ સ્વામી લખે છે. મુક્તમુનિ ઉત્તમ રાજાને કથા સંભળાવે છે. પૂર્વ પાંચમું તરંગ 27. संत की पूजा की नृप फूल के हार पेराए चंदन चरचे सबको बसन दिए ओडाय हरि संग रहे नृप जो ताकी पूजा की न फूल के हार पेराई के एक एक साल दी પૂજા કરી ચંદન ચર્ચ્યું ફૂલહાર પહેરાવ્યા અને પછી સૌને વસ્ત્ર ઓઢાડ્યા. શ્રીહરિની સાથે જે દરબારો હતા તેમની પણ પૂજા કરી ફૂલના હાર પહેરાવ્યા અને એક એક સાલ આપી. જામ સાહેબે શ્રીહરિ સન્મુખ હાથ જોડ્યા અને બોલ્યા, આપ દ્વારકાની યાત્રાને નિમિત્તે મારો ઉદ્ધાર કરવા માટે અહીં પધાર્યા છો. આપના નિવાસથી જેટલા તીર્થ છે તે સર્વે તીર્થ કહેવાય છે. જો ત્યાં આપનો વાસ ન હોય તો તીર્થ કહેવાતું નથી. અને ચાર ધામ જે કહેવાય છે તેમાં પણ જ્યાં ધર્મ રહ્યો હોય છે ત્યાં આપનો અખંડ નિવાસ હોય છે. જે તીર્થમાં લેસ પણ ધર્મ હોતો નથી ત્યાં આપ પ્રવેશ કરતા નથી. અને જે તીર્થમાં ધર્મ રહે છે ત્યાં આપનો નિવાસ હોય છે. મને મારી બુદ્ધિમાં આવું જણાય છે, મારાથી અપરાધ થતો હોય તો માફ કરજો. જ્યાં સૂર્ય હોય ત્યાં રાત નથી હોતી અને જ્યાં રાત હોય છે ત્યાં સૂર્ય પ્રકાશ કરતો નથી. જ્યાં ધર્મ હોય ત્યાં અધર્મ ન રહે અને જ્યાં અધર્મ હોય ત્યાં ધર્મ ન હોય. મને તો તીર્થોનો આવો માર્ગ દેખાયો છે. મને જે જાણ્યામાં આવ્યું છે તેવું હું કહું છું. તીર્થમાં જે પાપ કરે છે તે વજ્રલેપ થઈ જાય છે અને જે લોકો તીર્થમાં રહેતા હોય છે તે પાપથી ડરતા નથી. હવે જેને તીર્થમાં પાપ કર્યા હોય તેનો ઉદ્ધાર કઈ રીતે થાય તે બાબતે મારા મનમાં સંશય રહ્યા કરે છે, તો હું આપને એ બાબતે પૂછું છું, માટે મારા સંશયને ટાળી દો. જામનગરના જામ સાહેબે શ્રીજી મહારાજની પૂજા કરી, પછી સંતોની પૂજા કરી, પછી દરબારોની પૂજા કરી, પછી જામ સાહેબે વાત કરી કે તમે દ્વારકાની યાત્રાએ નીકળ્યા છો પણ મને તો એવું લાગે છે કે મારો ઉદ્ધાર કરવા માટે તમે પધાર્યા છો. ત્યાર પછી જામ સાહેબ પોતાની સમજણની થોડી વાત કરે છે કે પ્રભુ હું એવું જાણું છું
કે જ્યાં ધર્મ હોય ત્યાં તમારો નિવાસ છે. જ્યાં અધર્મ હોય ત્યાં તમે ક્યારેય પણ પ્રવેશ કરતા નથી. જે તીર્થમાં ધર્મ હોય ત્યાં તમે નિવાસ કરીને રહો છો. અને એ વાત બહુ પાકી છે, ધર્મ પુત્ર એવા શ્રી હરિને જ્યાં ધર્મવાન પુરુષો હોય ત્યાં જ રહેવું ગમે છે. ધર્મવાન પુરુષો જ્યાં નથી, ધર્મવાન વ્યક્તિઓ જ્યાં નથી, ત્યાં ભગવાનનો નિવાસ હોતો નથી. ભગવાનને જેને પોતાના હૃદયમાં રાખવા હોય એને ધર્મવાન બનવું જ પડે, ધર્મયુક્ત બનવું જ પડે. ધર્મયુક્ત અને ભક્તિથી સભર જ્યારે જીવન બને ત્યારે ભગવાનનો આત્મામાં નિવાસ થાય. તીર્થ હોય, કોઈ સ્થાન હોય, કોઈ મંદિર હોય, કોઈ દેવાલય હોય, કંઈ પણ હોય, પણ ત્યાં ધર્મ હોય તો ભગવાનનો ત્યાં નિવાસ હોય. આપણે જાણીએ છીએ કે સચ્ચિદાનંદ સ્વામીને શ્રીજી મહારાજે દ્વારિકાની યાત્રા કરવા માટે મોકલ્યા ત્યારે સચ્ચિદાનંદ સ્વામી સાથે રણછોડજી ત્યાંથી સ્વામીની પાછળ પાછળ ચાલીને આવી વરતાલને વિશે મૂર્તિની સ્થાપના રણછોડજીની કરી ત્યારે એમાં બિરાજ્યા. ત્યાં ભગવાને શ્રીમદ સત્સંગી જીવનમાં એમ જ કીધું છે કે અહીંયા આગળ અધર્મ છે એટલે મને રહેવું અહીં ગમતું નથી, માટે હું તમારી સાથે આવું છું. માટે જેને ભગવાનને રાખવા હોય એને ધર્મ રાખવો જોઈએ. એટલે રાજા એમ કહે છે કે તીર્થની અંદર જ્યાં ધર્મ છે ત્યાં ભગવાનનો નિવાસ છે. હવે બીજો રાજાનો એક પ્રશ્ન છે. રાજા એમ કહે છે, જામ સાહેબ એમ કહે છે, તીર્થમાં જે પાપ કરે છે વજ્રલેપ થઈ જાય છે. અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થ ક્ષેત્રે વિનશ્યતિ, તીર્થ ક્ષેત્રે કૃતમ પાપમ વજ્રલેપો ભવિષ્યતિ. બીજે પાપ કરીને આવ્યો હોય એ તીર્થમાં આવે, એ પછી સ્થાવર ધર્મયુક્ત તીર્થ હોય કે જંગમ સંતરૂપી તીર્થ હોય. તીર્થ બે પ્રકારના છે, સ્થાવર અને જંગમ. સ્થાવર એટલે સ્થિર થયેલા અને જંગમ એટલે ચાલતા. સ્થાવર તીર્થને ધર્મયુક્ત બનાવવું એ જંગમ તીર્થના હાથમાં છે. જો જંગમ તીર્થ એવા સંત કહેતા તીર્થમાં રહેતા એવા સંત પુરુષો, તીર્થમાં રહેતા એવા બ્રાહ્મણો હોય, તીર્થમાં રહેતા એવા જે કોઈ પૂજારીયાદિક લોકો હોય, એ જેટલા ધર્મયુક્ત હોય એટલું એ તીર્થ ધર્મયુક્ત બને. અહીં કહે છે કે તીર્થની અંદર કેટલાક પાપી લોકો હોય, તીર્થમાં રહેવા છતાં પણ એ ત્યાં પાપ કરતા હોય તો એ તો વજ્રલેપ થાય છે. તો જેને તીર્થમાં પાપ કર્યા હોય એનો ઉદ્ધાર કઈ રીતે થાય? અન્ય ક્ષેત્રમાં પાપ કર્યા હોય એ તો તીર્થમાં જવાથી બળી જાય, પણ તીર્થમાં રહીને પાપ કર્યા હોય એ પાપ કેવી રીતે બળે? આવો મારો પ્રશ્ન છે. જામ સાહેબે જે પ્રશ્ન પૂછ્યો છે ને એ બહુ અગત્યનો પ્રશ્ન છે. થોડુંક પોતાના જીવનની સાથે સરખાવવા જેવો આ પ્રશ્ન છે. આપણા જીવનમાં પાપ પણ પડેલું છે, આપણા જીવનની અંદર પુણ્ય પણ પડેલું છે. આપણા જીવનમાં સુટેવો પણ પડેલી છે, આપણા જીવનમાં કુટેવો પણ પડેલી છે. આપણા જીવનમાં ધાર્મિક પ્રવૃત્તિ પણ પડેલી છે અને અધાર્મિક પ્રવૃત્તિ પણ પડેલી છે. આપણા જીવનની અંદર ભગવાનની ભક્તિ પણ પડેલી છે અને એની સાથે ઈર્ષા આદિક અભાવ આદિક દોષો પણ પડેલા છે. બંને છે. શ્રીજી મહારાજે પ્રથમના 70માં કીધું, સંત અને અસંત બંને જીવના હૃદયમાં બેઠેલા છે. હવે અહીં આગળ પોતાના જીવન સાથે સરખાવવા જેવી વાત આગળ આવશે. જેને તીર્થમાં પાપ કરાવે તેનો ઉદ્ધાર કઈ રીતે થાય તે બાબતે મારા મનમાં સંશય રહ્યા કરે છે, તો હું આપણે આ બાબતે પૂછું છું, માટે આપ મારા સંશયને ટાળી દો. ત્યારે શ્રીહરિ બોલ્યા, હે રાજન સાંભળો, તમે તો ઘણા સાના અને સમજના છો. તમે જે પ્રશ્ન કર્યો છે તે સૌના હિતને વિચારીને કર્યો છે. સાધુ પૃષ્ટમ ત્વયા રાજન. જ્યારે સુવ્રત મુનિ પ્રતાપસિંહ રાજાને કહે છે ને, જ્યારે પ્રતાપસિંહ રાજા પ્રશ્ન પૂછે છે ને, ત્યારે સુવ્રત મુનિ એમને એમ કહે છે કે તે જે પ્રશ્ન પૂછ્યો એવો પ્રશ્ન છે જે સર્વ જીવનું હિતનું કરનારો છે. આજે જામ સાહેબે જે શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછ્યો છે
એ સર્વ જીવના હિતને કરવાવાળો છે એમ શ્રીજી મહારાજ કહે છે. હવે મહારાજ બોલે છે, સતપુરુષ કે સંગ વિન જો તીર્થ ફલીભૂત હોત ન સો, જ્યું દારૂ અગ્નિ દોનો સાચે ઇલમી પુરુષ વિન સો કાચે, ઇલમી પુરુષ વિન સો કાચે. સત્પુરુષના સમાગમ સિવાય કોઈને તીર્થ ફળીભૂત થતું નથી. જેમ લાકડું અને અગ્નિ બંને સાચા છે, પણ તેનો જાણકાર પુરુષ વિના તે લાકડામાં અગ્નિ થતો નથી. જ્યારે કોઈ સત્પુરુષ મળી આવે ત્યારે તેમાં પ્રતીતિ લાવીને તેને સેવવા જોઈએ. સત્પુરુષ પોતાના મુખથી જે વચન કહે તે વચનને તત્પરતાથી પાળવું જોઈએ, કહે તેમ કરવું જોઈએ. હવે શ્રીજી મહારાજ કહે છે, જીવને તીર્થમાં કરેલા પાપ અન્ય ક્ષેત્રમાં કરેલા હોય કે પછી તીર્થમાં કરેલા હોય, અન્ય ક્ષેત્રમાં કરેલા પણ તીર્થમાં બળે છે. પણ તીર્થ કેવું તીર્થ? કેવું તીર્થ? જંગમ તીર્થ. પ્રતાપસિંહ રાજા બધું જ ફરતા ફરતા જ્યારે ઇન્દ્રદ્યુમ્ન સરોવરના કિનારે સુવ્રત મુનિને જોવે છે ત્યારે શાંતિ થાય છે. શ્રીજી મહારાજે આખા ભારતની યાત્રા કરી, આખા ભારતની યાત્રા કરી, પણ જ્યારે આખા ભારતની યાત્રા કરીને શ્રીજી મહારાજ લોજમાં આવ્યા અને લોજમાં આવીને પછી પીપલાના જ્યારે રામાનંદ સ્વામીને ભેગા થાય છે, જે લીલા આજે આપણે સાંભળી હતી, અને હવે રામાનંદ સ્વામી એવું કહેશે કે રામાનંદ સ્વામી નીલકંઠ વર્ણીને એવું કહેશે કે તમે દ્વારિકાની યાત્રા કરવા નીકળ્યા હતા અને વચ્ચે લોજમાં રોકાઈ ગયા છો, તો તમે દ્વારકાની યાત્રા કરી આવો, એનાથી બહુ પુણ્ય થશે. આવું રામાનંદ સ્વામી કહે છે હરિલામૃત એની અંદર કળશ 4 અને વિશ્રામ 6માં. ત્યારે જે શ્રીજી મહારાજ બોલે છે, રામાનંદ સ્વામી એવું કહે છે કે તમે બધી યાત્રાઓ કરી આખા ભારતની, હવે દ્વારકા જતા હતા, તમે લોજમાં આવીને રોકાઈ ગયા છો, બરાબર છે, પણ તમે દ્વારિકાની યાત્રા પણ પૂરી કરશો, તમને બહુ પુણ્ય થશે. આવું રામાનંદ સ્વામી બોલ્યા છે. ત્યારે શ્રીજી મહારાજ જે બોલ્યા છે એ શબ્દો સુની બોલ્યા શ્રીજી બેન સારા, થયા દર્શન આજ તમારા, તીર્થ યાત્રાઓ સૌ થઈ પૂરી, નથી એવી સે એકે અધૂરી. સ્વામીએ કીધું તમે દ્વારકા જાઓ તો બહુ પુણ્ય થશે, અને ત્યારે શ્રીજી મહારાજ કહે છે, સ્વામી તમારા દર્શન થયા, મારી તીર્થયાત્રા આખી પૂરી થઈ ગઈ. આ સમજણ છે, સત્સંગની સમજણ આ છે. પછી કહે છે શ્રીજી મહારાજ, તીર્થે જવું તે સત્સંગ કામ, જ્યારે મળે સદગુરુ જે હઠામ, ત્યારે થયા તીરથ સર્વ પૂરા, જ્ઞાની જનો તો નગને અધૂરા. આ કોને અધૂરું ના લાગે? જ્ઞાની જનોને. અજ્ઞાની જનને તો બધું જ અધૂરું. સત્પુરુષ એ મળે એટલે એની તમામ તીર્થયાત્રાઓ પૂર્ણ થઈ. આવું શ્રીજી મહારાજ સ્વયં પોતાના જીવનથી આપણને શીખવાડે છે. લોજમાં મુક્તાનંદ સ્વામી જેવા એક સત્પુરુષ મળ્યા, શ્રીજી મહારાજ એક મુમુક્ષુ તરીકેની લીલા કરે છે. આખા કેવા ઘોર જંગલોમાં તપ કર્યું, અજગરો વચ્ચે રહ્યા, હાથીઓ વચ્ચે રહ્યા, અરના પાડાઓ વચ્ચે રહ્યા, વાઘ સિંહ વચ્ચે રહ્યા. શ્રીજી મહારાજ કે કોઈ રીતે દેહ રહે નહીં એવા તમામ ઉપાયો કર્યા, છતાંય દેહ રહ્યો. બધે જ ફર્યા, ગોપાળ યોગીને મળ્યા, 9 લાખ યોગીઓને મળ્યા, મોટા મોટા તીર્થોના મોટા મોટા જોગીઓને મળ્યા, પણ લોજમાં આવ્યા. દ્વારિકા જવું છે, તીર્થમાં જવું છે, પણ લોજમાં મુક્તાનંદ સ્વામીને ગાર માટીના ઓરડામાં જોયા, સાધુતાની મૂર્તિ જોઈ, અને નીલકંઠ વર્ણીએ મનોમન નક્કી કર્યું મારા તીર્થ પૂરા થઈ ગયા. રામાનંદ સ્વામીના દર્શનથી નહીં,
मुक्तानंद स्वामीना दर्शन थतानी साथे ज नीलकंठ वर्णीए पोतानी यात्रानो पूर्ण विराम लावी दीधो, पूर्ण बिंदु मूकी दीधो। श्रीजी महाराज नो आ मत छे, श्रीजी महाराज नो आ सिद्धांत छे, श्रीजी महाराज नो आ रहस्य छे। आ रहस्य जेने समझाय एने कल्याण घणु टूकू थई जाय, आ रहस्य जेने न समझाय एने कल्याण घणु छेटू थई जाय। सौ जन्मनी कसर आ जन्मे टड़े वर्तालनु पांचमू आ रहस्य ऊपर छे, आ रहस्य ऊपर छे। भगवान में असाधारण प्रीति वर्तालनु त्रीजू आ रहस्य ऊपर छे। पूर्वना मलिन संस्कारों टड़े आ रहस्य ऊपर छे। भगवाननी भक्ति दिवसे दिवसे वृद्धि पामे अने भगवाननी भक्ति वृद्धि पामे ने दोष मात्र टळे प्रथमनु 58मु आ रहस्य ने सिद्धांत ऊपर छे। अंत्यनु 26मु जेने कल्याण ने इच्छवु एने आ प्रकारनु करवु आ रहस्य ने सिद्धांत ऊपर छे। अंत्यनु बीजू जेवी परोक्ष ने विषे प्रतीति छे एवी प्रत्यक्ष गुरुरूप हरिने विषे आवे तो एने तमाम कल्याणना साधन थाय आ रहस्य ने सिद्धांत ऊपर छे। શ્રીજી મહારાજે સારંગપુરનું બીજું ભગવાનની મૂર્તિમાં અતિશય હેત કઈ પ્રકારે થાય, મન કર્મ અને ગુણના વચને કરીને આ રીતે વર્તવું આ રહસ્ય ઉપર છે। પ્રથમનું 78મું ક્યારે ભગવાનને વિશે હેત થાય તો ભગવાનના મોટા પુરુષ, ભગવાનના સત્પુરુષ એના વિશે દેવની બુદ્ધિ લાવે, ગુરુ બુદ્ધિ લાવે, 30 લક્ષણયુક્ત ભગવાનના સંત આ રહસ્યને સિદ્ધાંત ઉપર છે। આખાય વચનામૃતના નીચોડો કાઢવામાં આવે ગમે ત્યાંથી, અશક્યમાં અશક્ય, જ્યાં શાસ્ત્ર એમ કે આનું કલ્યાણ નહીં થાય એ જગ્યાએ શ્રીજી મહારાજે રહસ્યને અભિપ્રાયમાં સત્પુરુષ મૂક્યા। મધ્યનું 7મું વૈરાગ્યહીન હોય એને વૈરાગ્ય ક્યારે મળે તો કે કોઈ મોટા સંત હોય, કોઈ મોટા પુરુષ હોય એની સેવા મન કર્મ વચને કરે। બધી જ વાતના રહસ્યને સિદ્ધાંતમાં શ્રીજી મહારાજે સત્પુરુષોને સમાવેલા છે। શ્રીજી મહારાજે પોતાના જીવનથી આ કર્યું એટલે મહારાજ કહે છે સત્પુરુષ પોતાના મુખથી જે વચન કહે તે વચનને તત્પરતાથી પાળવું જોઈએ, કહે તેમ કરવું જોઈએ। જેને પોતાના પાપનો નાશ કરવો છે, જેને જન્મો જન્મના પાપને બાળી નાખવા છે એને આ કાર્ય કરવું જોઈએ। સત્પુરુષ જેમ કે એમ બસ। અને સત્પુરુષ કોણ છે? પંચવ્રત પડાવે રે અતિશે દ્રઢ કરી રે, સંભળાવે હરિના ચરિત્ર પરમ ઉદાર રે, એવા ગુરુદેવ રે ગોવિંદ સમ જાણજો રે। મુક્તાનંદ સ્વામીનું કીર્તન છે। પંચવ્રત જે પડાવે, જેને પંચવર્તમાનનું જ્ઞાન આપ્યું, જે ધર્મવાન હોય અને આપણને ધર્મના રસ્તે ચલાવવાની અંદર મદદ કરતા હોય, ધર્મનો રસ્તો આપણને જે બતાવતા હોય, જેણે આપણને પુરુષોત્તમ નારાયણની સર્વોપરી ઉપાસના આપેલી હોય, જેણે આપણને આ સત્સંગના નિયમ આદિ સમજાવ્યું હોય, એ ચલવા એ ચાલવાની અંદર આપણને મદદરૂપ થતા હોય, કદાચ આપણે સાધન દશાવાળા છીએ, ક્યાંક કાચા પડતા હોય તો આપણા પ્રાયશ્ચિત પણ પોતે કરીને આપણને મોક્ષ માર્ગે ચાલવાની હિંમત દેતા હોય એવા ભગવાનના સત્પુરુષ મળ્યાને ત્યારે માની લેવું કે તમામ તીર્થોનું ફળ મળ્યું। ગુણાદિતાનંદ સ્વામી ક્યારેય જો એવું ન હોય તો એવું ન બોલે સ્વામી કે કોટી તપ કરીને, કોટી જપ કરીને, કોટી વ્રત કરીને જે ભગવાન અને જે સાધુને મળવું હતું એવા ભગવાન અને એવા સાધુ આપણને મળ્યા। સ્વામીની વાતમાં એક વાત બહુ સરસ છે, સ્વામી કે સત્પુરુષના સંબંધે કરીને જીવને જે સંસ્કાર થાય છે તે એક જન્મે, બે જન્મે પણ ભગવાનના ધામના ધામને પમાડે એવો પ્રગટનો પ્રતાપ છે। તેનું એની વ્યક્તિ જે એનું દર્શન થાય, કોનો? સત્પુરુષનું। એનું દર્શન થાય, એનો ગુણ લે, એનો પક્ષ લે, એને આગળ હાથ જોડે, વળી આ સાધુ બહુ સારા છે એમ બોલે, એને અંજળ આપે, ઇત્યાદિ કોઈ પણ પ્રકારે સંબંધ થાય, અરે વળી જે ઝાડ તળે બેસે, જે ઝાડનું ફળ જમે, જે ઢોરનું દૂધ અને દહીં જમે
इत्यादि अनंत प्रकार जीव ने संबंध थाय तो ते सर्वे भगवान ना धाम ने पामे एवो प्रगटनो बड़वान संबंध छे। आटलो प्रगटनो बड़वान संबंध छे स्वामी के। बाकी आ वात पछी स्वामीए कीधु के एक तो यज्ञ करे ते आखी पृथ्वी में घोड़ो फेरवे, अश्वमेध यज्ञ करवो होय आखी पृथ्वी में घोड़ो फेरवो पड़े, तेमां बहु दाखड़ो। एक यज्ञ अश्वमेध करवो होय आखी पृथ्वी में घोड़ो फेरवे एने कोई बांधे नहीं, बधाई सरने थाय त्यारे एक यज्ञ अश्वमेध थाय, आखी पृथ्वी में घोड़ो फेरवानो, जिंदगी ने जिंदगी वही जाए। अने एमां बहु दाखड़ो स्वामी के, केम जे कोक बांधे तो यज्ञ अधूरो रहे, ए घोड़ाने कोई बांधी दे तो जे राजा ए घोड़ो फरो एने एने लड़वानुं, ओलाने शरणागत करवानो अने पछी पाछो ए घोड़ाने आगळ मोकलवानो। ते एक तो फळियामां घोड़ो फेरे अने यज्ञ करी ले, बेमांथी एक ऑप्शन होय, एक आपणने तमारे यज्ञ करवो होय तो कां तो पृथ्वीमां घोड़ो फेराय आवो अने कां तो फळियामां फेरवो, तो कयुं पसंद करीए? फळियावाळुं ज पसंद करीए ने। ते स्वामी के ए हूँ कहूँ, आ तो खाली दृष्टांत है, आवेनो सिद्धांत स्वामी के समझो। इंद्रियो अंतकरण वश करवा ए तो पृथ्वी में घोड़ो फेरवा जेवू छे। इंद्रियो ने अंतकरण ने वश करी लो, मारे मारा कंट्रोल बहार ज ना जाए ए पृथ्वी में घोड़ो फेरवा जेवू छे। अने 64 लक्षण साधुना कया हरिगीता में, महाराजे जे हरिगीता में भक्ति माता ने निमित्त करीने कीधा छे। हमना ज आ शनिवार हूँ कथा करता ऊपर कहते तो हरिभक्तो बैठा था त्यारे के भक्ति माताए एम पूछू कि मारू सद्य कल्याण थाय एवो उपाय बताओ, तो मृत्युनी पथारीए घनश्याम महाराज एम कहे छे कि आ 64 लक्षणवाड़ा साधु गोतीने एमां जोड़ाई जाओ मन कर्म वचने एटले कल्याण थाय। हवे भक्ति माता मरण पथारीए क्यां साधु गोतवा जाए, पण ए तो निमित्त बनाव्या छे माने तो आपणने समझावा माटे કે તમારો શ્વાસ ચાલતો હોય એ દરમિયાન આવા સાધુને ખોળીને એ સાધુના 64 લક્ષણ છે, એ 64 લક્ષણ જે શીખવા એ પૃથ્વીમાં ઘોડો ફેરવવા જેવું છે, ઇન્દ્રિયો અંતકરણને વશ કરવા એ પૃથ્વીમાં ઘોડો ફેરવવા જેવું છે, અને 64 લક્ષણવાળા સાધુ થવું એ પૃથ્વીમાં ઘોડો ફેરવવા જેવું કઠણ છે, પણ 64 લક્ષણવાળા સાધુમાં જોડાવું તે ફળિયામાં ઘોડો ફેરવવા જેવું સુગમ છે। 172 નંબરની પ્રકરણ પહેલાંની આ વાત છે। 64 લક્ષણ કેળવવા એ પૃથ્વીમાં ઘોડો ફેરવવા જેવું છે, ઇન્દ્રિયોને અંતકરણને જીતવા એ પૃથ્વીમાં ઘોડો ફેરવવા જેવું છે, પણ એ જેને જીતાઈ ગયા છે ને જેમાં એ 64 લક્ષણના દર્શન થાય એવા સંત પુરુષમાં જડાઈ જવું, જોડાઈ જવું એ ફળિયામાં ઘોડો ફેરવા જેવું સુગમ છે। આ મોટા સાધુના સિદ્ધાંત છે, આપણા ભેજામાં જો ફીટ થાય તો કલ્યાણ બહુ સહેલું થઈ જાય, અને જો આ ફીટ ન થાય તો કલ્યાણને આપણે બહુ લાખો ગાવનું છેટું રહે। એટલે શ્રીજી મહારાજ જામ સાહેબને નિમિત્ત કરીને કહે છે, સત્પુરુષ પોતાના મુખથી જે વચન કહે તે વચનને તત્પરતાથી પાળવું જોઈએ, જેમ કે સતપુરુષ મિલે જબ આઈ તાકુ સેવે પ્રતીતિ લાઈ, સો મુખ સે કહે વચન જીમી તત્પર તામે વર્તે તિમી, તત્પર તામે વર્તે તિમી। સતપુરુષ ઓળખના મુખ્ય સાધન હે એહી, સતપુરુષ કે સંગ વિન મોક્ષ ન હોવત કેહી, તીર્થ કો ફલ હે ઇતનો સંત મિલે કો કાલ, સંત મિલાવે હરિ કુ સંશય સબહી ટાલ। શ્રીજી મહારાજ જામ સાહેબને કહે છે સત્પુરુષને ઓળખવા એ જ મોક્ષનું મુખ્ય સાધન છે। બોલો આપણે મોક્ષના સાધનો શું માન્યા છે? તપ, માળા, શાસ્ત્ર પઠન, તીર્થોમાં જવું, દાન, ધર્માદો,
આપણે મોક્ષનું મુખ્ય સાધન શું માન્યું છે? ઘણાએ મોક્ષનું મુખ્ય સાધન, મોક્ષનું મુખ્ય સાધન એવું માન્યું હોય કે મોક્ષનું મુખ્ય સાધન બસ આપણને આ ભગવાનની મૂર્તિ મળીએ, મોક્ષનું મુખ્ય સાધન. હા, મૂર્તિ જ મોક્ષનું મુખ્ય સાધન છે, મૂર્તિમાં જ જોડાવાનું છે. પરંતુ મૂર્તિમાં જોડાઈ કોણ શકે? કોણ જોડાઈ શકે? 100% લાઇટની જ જરૂર છે, પણ થર્મલ પાવર સ્ટેશનની અંદર આ ટ્યુબલાઇટનો છેડો જો જોઈન્ટ કરો ને, જ્યાં વીજળી ઉત્પન્ન થતી હોય ત્યાં, જ્યાં હેવી વોલ્ટેજ આવતા હોય, 10,000 વોલ્ટની લાઇન જતી હોય, અને એની સાથે ઘરનું મીટર જો જોઈન્ટ કરીએ ને, તો મીટર એ બળી જાય અને બધા સાધનો એ બળી જાય. મૂર્તિ જ મુખ્ય મોક્ષનું સાધન, જે કોઈ મૂર્તિ જ છે, પરંતુ સાધન દશાવાળા માટે. સાધન દશાવાળા માટે કહેતા, જેના ઇન્દ્રિયો અને અંતઃકરણ હજુ એને રમાડે છે, ચકડીએ ચડાવે છે, જેના ઇન્દ્રિયો અને અંતઃકરણ હજુ જેને જીતઈ નથી ગયા, જેને 64 લક્ષણોને પ્રાપ્ત નથી કરી લીધા, એવા માટે. અને જાજા જીવ એવા જ હોય, જાજા એવા જ હોય, એટલા માટે કહે છે સત્પુરુષને ઓળખવા એ જ મોક્ષનું મુખ્ય સાધન છે. ઓળખવા, ઓળખ્યા કોને કહેવાય? મોઢું જોઈએ એટલે ઓળખી લીધા, ઓળખ્યા કોને કહેવાય? આપણે ક્યાંક બે હાર પહેરાવી દીધા એટલે ઓળખી લીધા, ઓળખ્યા કોને કહેવાય? એના બે વખાણ કરી લઈએ એટલે ઓળખી લીધા, ઓળખ્યા કોને કહેવાય? એના માથે હાથ મુકાવી દીધે એટલે ઓળખી લીધા, ઓળખ્યા એને ન કહેવાય. ઓળખ્યા એને કહેવાય, ઓળખ્યા એને કહેવાય કે ગમે એવી પરિસ્થિતિમાં ગમે એવી આપણને આજ્ઞા કરે, એ આજ્ઞા ગમે એવું કોઈ પણ પ્રકારનું વાતાવરણ, કોઈ પણ પ્રકારની વાત, કોઈ પણ પ્રકારનો વ્યક્તિ, કોઈ પણ પ્રકારની વ્યવસ્થા, કોઈ પણ પ્રકારનું સ્થાન, કોઈ પણ પ્રકારનું કાર્ય, કોઈ પણ પ્રકારની આપણી પ્રવૃત્તિ આપણને મોટામાંથી રતીવા ડગવા ના દે, એને ઓળખ્યા કહેવાય. ઓળખ્યા એને કહેવાય. ઓળખવા એટલે ગોપાળન સ્વામી વાતો કરતા હતા, ગોપાળન સ્વામીની વાતોમાં જ આ વાત છે. સ્વામી વાતો કરતા કે જે મહારાજના મોટા મુખ તો હોય, તો મહારાજની સાથે મિત્ર ભાવે વધતા હોય, મહારાજને કાંઈ પૂછવું હોય તો પૂછી લેતા હોય, મહારાજને કાંઈ એમને કહેવું હોય તો કહી દેતા હોય, ત્યારે એ સભામાં બેઠેલા કોઈક વ્યક્તિએ પૂછ્યું કે સ્વામી, એવા પુરુષ અત્યારે પૃથ્વી પર હશે કે જેને ભગવાનનો સંબંધ હોય? તમને મને આશ્ચર્ય લાગે ગોપાળન સ્વામીને આવો પ્રશ્ન પૂછાય કે એવા પુરુષ પૃથ્વી પર હશે? પૂછાતો હશે, ગાંડા જેવો કહેવાય. કોને પૂછ્યો આવો પ્રશ્ન? ગોપાળન સ્વામીને પૂછ્યો આવો પ્રશ્ન કે એવા પુરુષ પૃથ્વી પર હશે? એને ના ઓળખી શક્યા? ના ઓળખી શક્યા. શું ખબર એ પૂછવાવાળામાંથી આપણે જ કોઈક હોઈએ? શું ખબર એ સભાના મેમ્બર આપણે જ હોઈએ ને આપણે મોટા પુરુષો મળ્યા પણ ન ઓળખી શક્યા? ઓળખવા એ બહુ મોટું કામ છે. ઓળખાય કેમ? ઓળખાય કેવી રીતે? મોટા હાર પહેરેલા જોઈએ તો સત્પુરુષ ઓળખાય, ચમત્કાર કરે તો સત્પુરુષ ઓળખાય, લાખો માણસ એની પાછળ ફરતું હોય તો સત્પુરુષ ઓળખાય. સત્પુરુષને ઓળખાય એમ પોતાના અંતર બાજુ જોવાનું, ગ્રાફ કાઢવાનો પોતાના અંતરનો, કે મારા જીવનમાં જ્યારે આ સત્પુરુષ એન્ટર નહોતા થયા, જ્યારે મને આ સત્પુરુષનો યોગ નહોતો, ત્યારે મને મહારાજમાં કેટલું હેત હતું, મને આ સત્સંગ વિશેનું કેટલું જ્ઞાન હતું, મારી અંદર ધર્મ જ્ઞાન અને ભક્તિને વૈરાગ્યને આત્મનિષ્ઠા કેટલી હતી, મારી સમજણ કેટલી હતી, આખો મારો આધ્યાત્મિક ગ્રાફ આ પુરુષ મળતા પહેલાં કેવો હતો અને આ પુરુષ મળ્યા પછી મારો આધ્યાત્મિક ગ્રાફ કેવો થયો, આ સત્પુરુષને ઓળખવાનું સૌથી મોટું સાધન નિજ અનુભવ. પોતાના આત્માથી બીજો કોઈ મોટો સાક્ષી આ દુનિયામાં નથી, પોતાના આત્માથી કોઈ મોટો પુરાવો આ દુનિયાની અંદર નથી. આ જગતની અંદર પોતાનો આત્મા જેટલું કબૂલી શકે એટલું આ જગતની અંદર બીજો કોઈ એનો સાક્ષી નથી. મુમુક્ષુએ પોતે જ પોતાના આત્માને પૂછવાનું, આ સત્પુરુષ મળ્યા પછી હું શું પામ્યો, એને ઓળખ્યા કહેવાય. અને એ ઓળખવાના દરેકના લેવલ જુદા જુદા હોય. કોઈક મુમુક્ષુ એવા છે
કે જેને ખાલી એને ઘેર સત્પુરુષ ગયા અને સત્પુરુષ ગયાને જે જગ્યાએ બેઠા એ જગ્યા ઉપર પણ એ આસન પાથરી રાખે ને એ જગ્યાના રોજ દર્શન કરે. કોઈક મુમુક્ષુ એવા છે, કોઈક મુમુક્ષુ એવા છે કે એને ત્યાં જે ચાદર ઉપર બેઠા એ ચાદરને એને સાચવીને મૂકી રાખી. કોઈક મુમુક્ષુ એવા છે કે એને કોઈક વસ્તુ દીધી, પ્રસાદીની સાકર દીધી હોય ને તે સાકરની અંદર બીજી સાકર ભેળવીને ફરીથી ફરી પ્રસાદી જ્યાં સુધી મોટા સત્પુરુષને ના મળે ને ત્યાં સુધી એ સાકરની પ્રસાદી રોજ જમે. દરેકને અનુભવ જુદો જુદો હોય. ઓળખવા એ બહુ મોટું કામ છે, પણ ન ઓળખાય તો ખોટ નહીં ઓળખવા વાળાને જાય. સત્પુરુષને કાંઈ ખોટ ના જાય, સત્પુરુષને શું ખોટ જાય? જેને નથી ઓળખ્યા ખોટ એને છે. ગુણાદિતાનંદ સ્વામી ઠાકોર જ જમાડતા હતા. તે એક જાળિયું હતું, તે જાળિયાની અંદરથી, જાળિયું એટલે પેલી નાની બારી, એ બારીમાંથી ઉપલેટાના લાલાભાઈ અને અભેશી દરબાર એ બે જણા દર્શન કરતા હતા સ્વામીના. તે લાલાભાઈ આમ દર્શન કરતા કરતા છે ને આંખમાંથી આંસુડા જાય લાલાભાઈને, આમ બહુ જ આમ ભાવ વિભોર થઈ ગયેલા. અને અભેશી બાજુમાં હતા એ આમ દર્શન કરે પણ આમ સામાન્ય રીતે. એટલે લાલાભાઈ કે સ્વામી હારે મહારાજ જમે છે, સ્વામી હારે મહારાજ જમે છે. ઓહો હો, જો તો ખરા સ્વામી હારે મહારાજ જમે છે. તો ઓલે બાજુમાં અભેશી કે લાલાભાઈ તમને મહારાજ દેખાય, મને તો સ્વામી જ જમતા દેખાય છે. લાલાભાઈ કે જો તો ખરા સ્વામી હારે મહારાજ જમે છે. ઓહો કેવા સ્વામી, કેવા સ્વામી, એમ એમ રોતા જાય ને બોલતા જાય. પછી બે જણા બેઠા આમ ઓઠિંગન દઈને થાંભલે. એટલે અભેશી દોર પહોરનું ધ્યાન કરવાવાળા સ્વામીની કૃપાથી 4.5 કલાક ધ્યાન કરતા હતા. અભેશી લાલા બાપાને કે લાલાભાઈ તમે તો બહુ ભાગ્યશાળી કે તમારી આવી સ્થિતિ, સ્વામી તમને આવા દર્શન કરાવે. હજુ હું આટલો સ્વામીનો કૃપાપાત્ર ના થયો કે મને આવા દર્શન થાય. ત્યાં એ બે વાતો કરતા હતા ને એ જગ્યાએ જાડિયાના સામત પટેલ આવ્યા. તે લાલાભાઈ આમ રોયા જ કરે, બસ રોયા જ કરે, રોયા જ કરે. એટલે લાલાભાઈને સામત પટેલ કે કેમ રોવો છો? તો કે સ્વામી હારે મહારાજ જમે, દર્શન કરો સ્વામી હારે મહારાજ જમે. તો સામત પટેલ આમ જોયે આમ ઊંચા થઈને ઝારીમથી પાછા આવે, મને તો સ્વામી એકલા જ જમતા હોય એવું દેખાય છે, આવું બોલ્યા. હવે એ જે હરિભક્તો સંવાદ કરતા હતા એ સ્વામી અંદર સાંભળતા હતા. તે સ્વામી હસતા હસતા બોલ્યા, જો ને કે દ્રષ્ટિ દ્રષ્ટિમાં કેવો ભેદ છે. શું બોલ્યા? દ્રષ્ટિ દ્રષ્ટિમાં કેવો ભેદ છે. સત્પુરુષ તો એકના એક હોય, એકના એક, પણ એકને એમાં ભગવાન દેખાય, એકને એમાં મનુષ્ય ભાવ થાય. અને એકને જો ન દેખાય તો એની અંદર એને એવું પણ દેખાય કે આ સત્પુરુષ જ નથી, સાધુ જ નથી, સજ્જન પણ નથી, એવું પણ દેખાય. ભગવાન તો એકના એક જ હોય, એકને હસતા દેખાય, એકને ક્રોધ કરતા હોય એવા દેખાય, અને એકને ખાલી પૂતળું પથ્થરનું ઊભું હોય એટલું દેખાય. વાંક ભગવાનનો નથી, વાંક દ્રષ્ટિવાળાનો છે. વાંક સત્પુરુષનો નથી, વાંક સત્પુરુષને એ દ્રષ્ટિએ જોવાવાળાનો છે. ગુણાદિતાનંદ સ્વામી એના માટે જ બહુ સરસ વાત કરી છે. બીજા પ્રકરણની વાત છે. સ્વામીએ એક દિવસ સૂતા હતા, સ્વામી બેઠા થઈને પૂછ્યું, સ્વામી કે સારામાં સારું તે શું છે ને ભૂંડામાં ભૂંડું તે શું છે? ત્યારે કોઈ બોલ્યા નહીં. હમણાં મહારાજે કહ્યું ને કે સત્પુરુષ મળે એ જ સર્વતીર્થનું ફળ છે, સારામાં સારું આ જ છે. ત્યાર પછી શ્રીજી, પછી સ્વામી બોલ્યા, સારામાં સારું તો આ ભગવાનને આ સાધુનો સંબંધ થયો છે, તેથી કાંઈ સારું નથી. બસ કેવી રીતે ખબર પડે આથી કાંઈ સારું નથી? અંતરમાં ઉતરીને બસ જેને પોતાનો ગ્રાફ રાખેલો હશે ને એને જ આ વાત ખબર પડે. ગ્રાફ સત્સંગમાં આવ્યો ત્યારે કેવો હતો, આવા પુરુષના યોગમાં નહોતો ત્યારે કેવો હતો, યોગમાં આવ્યા પછી કેવો થયો. મને કોઈ પૂછે કે સત્પુરુષનો શું પ્રતાપ, તો મારે શું? મને કોઈ કે શું પ્રતાપ, તો મારે એટલું જ જોવાનું હોય. હું સત્સંગમાં જે દી નહોતો, જે દિવસ આવા પુરુષના યોગમાં નહોતો, ત્યારે મારી સમજણ, ધર્મ, જ્ઞાન, ભક્તિ, વૈરાગ, આત્મનિષ્ઠા, સાધુતા, સહન શક્તિ, જે કાંઈ આજે થોડું ઘણું હશે એ હતું કે આજે આવ્યું? આજે જેટલું છે એ કેવી રીતે આવ્યું, કેમ, કેવી રીતે પ્રગટ થયું, કેવી રીતે પ્રગટ થયું, એ વિચાર કરે એટલે ખબર પડી જાય. તમે હરિભગત છો
તમારે વિચાર કરવો કે અમે હરિભગત છીએ અને સત્સંગમાં જે દિવસે આવા પુરુષોનો યોગ નહોતો થયો તે દિવસે કેવા હતા, આજ કેવા થયા. આજ આપણું મન શું ઝંખે છે, પહેલાં શું ઝંખતું, આજથી વર્ષો પહેલાંના આપણા વિચારો કેવા હતા, આજ કેવા થયા. બસ આટલું કરે એટલે સત્પુરુષ ઓળખાઈ જાય. કોઈને પૂછવા ના જવું પડે બાજુવાળાને કે સત્પુરુષનો શું ચમત્કાર છે. સત્પુરુષ તો જીવનમાં કરી શકે છે સારામાં સારું. શા માટે સ્વામી કહે છે સારામાં સારું? આ મહારાજને આ સાધુનો સંબંધ થયો, આ સારામાં સારું છે. અને ભૂંડામાં ભૂંડું શું? તો આ ભગવાન અને સાધુને વિશે મનુષ્ય ભાવ આવે તેથી બીજું કાંઈ ભૂંડું નથી. આ મનુષ્ય ભાવ આવવાનું કારણ સ્વામી કે લોક ભોગ દેહ અને ચોથો પક્ષપાત છે. એને કરીને તો સ્વામી કે ગોપાળન સ્વામીના માથે પણ પથરા નાખ્યા છે ને જોડીમાં દેવતા નાખ્યા છે, તે દેવતાના કાઢનારાઈ બેઠા છે એમ કહીને વળી બોલ્યા, એવો સંસ્કાર તો અમારે પણ ઘણો થયો છે, તે જીવ થકી ખમાય નહીં એવા અવળા પક્ષે કરીને મોટા સાધુના અવગુણ લીધા છે, એને કરીને તો ભૂતની યોનીને પામ્યા છે, અને વળી કોઈ અવગુણ લેશે તો તે પણ પામશે, તે પાપે કરીને ખાવી વિષ્ટાને પીવી લઘુશંકા એવા દુઃખને ભોગવે છે પણ સુખ તો ક્યાંય નથી. બીજા પ્રકરણની આ 36મી વાત. સ્વામી આના દ્વારા આપણને શું સમજાવે છે કે સર્વ વાતનું સર્વનું ફળ ભગવાન અને ભગવાનના સંત મળ્યા, સર્વનું ફળ મળી ગયું આપણને. હવે એને ઓળખવા એ મુખ્ય સાધન છે. અને ઓળખાય કેમ? મેં કીધું એવી રીતે પોતાનો નિજ અનુભવથી ઓળખાય. સંસારમાં આસક્તિ આપણને કોણ તોડાવે? ભગવાનની ભક્તિ આપણને કેવી રીતે વધી? આપણે ચાંદ્રાયન કરતા થયા, આપણે ધારણાપારણા કરતા થયા, આપણે એકટાણા કરતા થયા, આપણે ભગવાનની મૂર્તિનું થોડું ઘણું ધ્યાન કરતા થયા, આપણને સંસારમાંથી પાછી વૃત્તિઓ રાખવાનો વિચાર આવ્યો, આ ઘડીએને આ પડે મરી જવું છે આવા વિચારો જેને આપ્યા, ક્યાંથી મળ્યા? સત્પુરુષ વિના કાંઈ થતું નથી. અંત્યનું બીજું, જેને પૂર્વે થયા છે સંસ્કાર એ સત્પુરુષના યોગે કરીને થયા છે. આજ પણ જેને છે સત્પુરુષના યોગે કરીને છે, ભવિષ્યમાં પણ જેને હશે એ સત્પુરુષના યોગે કરીને જ હશે. સત્પુરુષને ઓળખવા એ મોક્ષનું મુખ્ય સાધન છે. સત્પુરુષના સમાગમ વિના કોઈનો મોક્ષ થતો નથી. તીર્થનું ફળ એટલું જ છે ત્યાં કોઈ વખતે સાચા સંત મળી જાય. બોલો, આપણે હવે તીર્થોમાં જવાની જરૂર પડે? તીર્થનું ફળ એટલું જ છે, તીર્થોમાં શા માટે જવાનું? કોઈ વખતે સાચા સંત મળી જાય. શ્રીજી મહારાજ આના માટે ફરતા હતા. એટલે મહારાજ પોતાનો મત કહે છે. આપણે તો કદાચ શ્રીજી મહારાજથી ઓવર વિચારવાવાળા હોઈએ, એમના કરતાં આપણી વધારે સમજણ હોય, આપણે વધારે બુદ્ધિવાળા હોઈએ, આપણી ચાતુરી વધારે હોય, આપણી પાસે બહુ મોટા સિદ્ધાંતો હોય, તો આપણને ના પણ સમજાય આ વાત. શ્રીજી મહારાજ કહે છે, ભગવાનના એકાંતિક પુરુષ જે ઠેકાણે રહેતા હોય ત્યાં નૈમિક શારણ્ય ક્ષેત્ર જાણવું, ત્યાં અતિ દ્રઢ મન કરીને રહેવું. સારંગપુરનું 7મું વચનામૃત. આ વાત જેને ન સમજાય એને કલ્યાણ બહુ દૂર લાગે, અને આ વાત જેને સમજાઈ જાય ને એને છતે દેહ અંતે યા મતિ શા ગતિ, એને લાગે હું તો ભગવાનના ખોળામાં જ બેઠેલો છું. એને નિર્વિકલ્પ સમાધિ જેવું સુખ વર્તે, સુખ વર્તે. આત્મદર્શન અને પરમાત્માના દર્શનનું સાધન પણ વર્તાલનું 11માનો છેલ્લો દીનાનાથ ભટ્ટનો પ્રશ્ન વાંચી લેવા જેવો છે, વાંચવા જેવો છે. દીનાનાથ ભટ્ટને જે શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે, બહુ સરસ પ્રશ્ન છે. વર્તાલનું 11મું એનો છેલ્લો દીનાનાથ ભટ્ટને જે શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે એ સમજવા જેવો છે. તીર્થનું ફળ એટલું જ છે ત્યાં કોઈ વખતે સાચા સંત મળી જાય, પછી તે સાચા સંત ભગવાનને મેળવી આપે અને બધા જ સંશયોને ટાળી દે. સંત પરમ હિતકારી જગત માહી, સંત પરમ હિતકારી, પ્રભુ પદ પ્રગટ કરાવત પ્રીતિ, ભરમ મિટાવત ભારી જગત માહી, સંત પરમ હિતકારી. હવે તીર્થોનું ફળ જે કહેવાય, તીર્થોમાં પગ તોડીને જે ફળ કહેવાય એ ફળ મળ્યા પછી જો છૂટી જાય, છૂટી જાય, અને એ ફળ જો આપણા હાથમાંથી જતું રહે, આપણે લાખો જન્મોથી મહેનત કરતા હોય કોઈ હીરા માટે અને એ હીરો આપણને લાખો ને કરોડો જન્મ ધર્યા પછી મળ્યો હોય અને પછી હીરો આપણે ગાફલાઈમાં હાચવીએ નહીં,
तो होशियार कहवाय के मूर्ख, मूर्ख कहवाय। एम करोड़ों जन्मों थी आपणे भगवान ने मळवा झंखता होइए, आपणुं कंईक सुकृत होय एना कारणे तो आपणने सत्संग में जन्म मळ्यो होय, अने एटला माटे श्रीजी महाराजे राजी थईने आपणने रूढ़ो बुद्धि योग अने सत्पुरुषनो संग दीधो होय, अने जो ए छूटी जाए लोक भोग देह अने पक्षपात जे स्वामी अमना कीधुं ने ए एवुं जो थई जाए तो एने नुकसान केटलुं मोटुं थाय। અને એની પાછળનું કારણ એટલા માટે સ્વામી કે પહેલેથી ધરબીને એવું મજબૂત કરવું કે જેનાથી ક્યારેય ભગવાનને ભગવાનના મોટા સત્પુરુષમાંથી જીવ ઉખડે નહીં। સ્વામીએ વાત કરી ભગવાનમાં જોડાવું કાં તો સાધુમાં જોડાવું, કાં શબ્દ વાપરો, બેમાંથી એકમાં જોડાવું। પછી સ્વામી કે ભગવાનમાં જોડાયેલો જ કેવી રીતે ખબર પડે, તો કે ભગવાનના ચરિત્રો ચિહ્નો એ બધું સાંભળ્યા વિના એનાથી રહેવાય જ નહીં, એટલે ખબર પડી જાય કે આ ભગવાનમાં જોડાનો છે। અને ભગવાનના સાધુમાં જોડાનો છે કેમ ખબર પડે, તો કે એને ભગવાનની વાતો કર્યા સાંભળ્યા વિના રહેવાય નહીં, એની અંદર એના ભગવાનના ને સાધુના દર્શન કર્યા વિના રહેવાય નહીં, એની સેવા વિના રહેવાય નહીં, એવો જે હોય એ સાધુમાં જોડાનો છે। પછી એમ કહીને સ્વામી બોલ્યા, જેટલો સાધુમાં જીવ બંધાનો છે તેટલો સત્સંગ છે। તમે જોજો કોઈ ભગવાનના સત્પુરુષમાં જીવ જેના જેના બંધાયેલા છે ને એના મુખેથી વાતો સાંભળજો, ભગવાન સિવાય બીજું નહીં આવે, બીજું નહીં આવે। એના મુખેથી વાતો સાંભળજો, ભગવાન, ભગવાનના સંત, ભગવાનના ભક્ત, એના મહિમાની વાત। સાધુમાં જીવ બંધાનો છે એટલો સત્સંગ, અને જેના જીવ નથી બંધાના ને એને તો વાતે વાતે જીભેથી કોલસા જરે, વાતે વાતે કોલસા નીકળે। એ કોલસો અડો ને તો કાળા થઈ જાઓ, અડો તોય કાળા થઈ જાઓ, એને જો ખિસ્સામાં મૂકો ને તો આખો જબ્બો કાળો કરી નાખે, ધોળો હોય તો કાળો થઈ જાય, અને જો પથારીમાં લઈને હોઈ જાઓ ને તો આપણે આખા કાળા થઈ જાઓ, એવું થાય। એની દ્રષ્ટિમાં પણ કોલસો જરે, એની વૃત્તિમાં પણ કોલસા જરે, અને ભગવાનને ભગવાનના સંત કારણ કે તો બાળી નાખે કોલસો, તો મોક્ષના બિયારણો હૂકવી નાખે। અને ભગવાન અને ભગવાનના સંત એમાં જોડાયેલો જેને સત્સંગ પાકો કરેલો હોય, અમૃત જરે, કોઈના હૃદયમાં પરમ શાંતિ થાય, સુખની અનુભૂતિ થાય, ભગવાનની અનુભૂતિ થાય, ઇન્દ્રિયોને અંતકરણ શાંત થાય, જગત ભૂલાઈ જાય, પંચ વિષયમાંથી પ્રીતિ ઉખડી જાય, પાછી વૃત્તિઓ થાય, અંતરદૃષ્ટિ થાય, આ સત્પુરુષના સંબંધથી થાય। સત્સંગ જેટલો સાધુમાં જીવ બંધાનો છે એટલો સત્સંગ છે, જેટલો જીવ બંધાનો નથી એટલો કુસંગ છે। હવ હવે મારે મારા અંતરમાં ને તમારે તમારા અંતરમાં વિચાર લેવાનું, કેટલો જીવ બંધાનો છે આપણો, આ શરીરમાં કેટલો બંધાનો છે, આનો કોઈ દી અવગુણ આવ્યો, આનો અભાવ કોઈ દિવસ કોઈને કીધો કે સારું જવા દો ને વાત, અને સારું આટલું સારું જમાડું છું, આટલી સારી વ્યવસ્થા આપું છું, તોય રોજ વિષ્ટા ચૂથાવે છે, કેટલું હરામી છે, કોઈ દિવસ કોઈને કીધું પોતાના શરીર વિશે, કીધું કોઈ દિવસ એનો અભાવનો આમ સંકલ્પે થાય છે કે આટલું ભંગાર, આટલું ભંગાર, આવા ખોરિયામાં પડ્યા રહેવાનું, ચોખ્ખો થવું વહેલો છૂટો થવું, આનો અભાવ આવે છે, કેવા આમાં બંધાયા છે। આના કરોડમાં ભાગના જો કોઈ સત્પુરુષમાં બંધાઈ જઈએ ને તો આ જન્મે પૂરું થઈ જાય, આના કરોડમાં ભાગના કોઈ એકાંતિક ભક્તમાં જો બંધાઈ જઈએ ને તો આ જન્મે પૂરું થઈ જાય, પણ આપણા જન્મો જન્મના સડાવાળા સ્વભાવ, સડાવાળી વિચારધારાઓ આપણને ભગવાન અને ભગવાનના સત્પુરુષમાં આવા બંધાવા નથી દેતા, શરીર જેટલું નથી બંધાવા દેતા, આ હાવ હડેલું, હાવ ગંધાતું, હાવ ભંગાર, એમાં જેટલા બંધાયા છીએ એના કરોડમાં ભાગના તો કોઈ ભગવાનના સત્પુરુષ, કોઈક આપણાથી મહાન એકાંતિક ભક્તો એમાં બંધાઈએ તો જ સત્સંગની અંદર આપણો જીવ રોજ બળને પામે, એમાં વિશ્વાસ, એને આધાર, એને આજ સુધી મેં આધાર બનાવ્યા તો આજ સુધી મોક્ષના માર્ગમાંથી હું પડ્યો નથી તેવા ભગવાનના કોઈ ઓલિયા પુરુષ, કોઈ ભગવાનના એકાંતિક ભક્ત, એના આધારે હું આજ દિવસ સુધી સત્સંગમાં ક્યારેય પાછો પડ્યો નથી, તો એના આધારે હવે પાછો નહીં જ પડું, આટલો એક કટિબદ્ધતા વિશ્વાસ। અને જેટલો નથી બંધાનો એટલો કુસંગ। ત્યારે પૂછ્યું, કોઈક બેઠા હશે સભામાં, એને સ્વામીને પૂછ્યું કે આવી રીતે સાધુમાં જીવ બંધાનો હોય તો પણ તે સત્સંગમાંથી નીકળી કેમ જાય છે,
સાધુમાં જીવ બંધાણો છે તોય નીકળી કેમ જાય? ત્યારે સ્વામી બોલ્યા, એવી રીતે સાધુમાં જીવ બંધાણો નથી. જો બંધાણો હોય તો જાય નહીં. જેમ આ લીમડો છે તે જે દિવસે અમે મંદિર કરતા હતા તે દિવસે બે વેતનો હતો, તે મનુષ્ય ઉપાડે એટલું જ બળ હતું. હવે આજ તો ગામ બધાય મનુષ્ય ભેગા થાય ને તોય ઉખડે નહીં, પણ બે દિવસનો હોય તો ઉખડી જાય. એમ જેને સત્સંગમાં જીવ બાંધ્યો હોય ને એ પંચ વિષય કે કામાદિક દોષનો પાડ્યો ક્યારેય સત્સંગમાંથી પડે નહીં. અને પછી સ્વામી બોલ્યા, પ્રસંગ મજરમ પાસમ આત્મનો કવેઓ વિદુહ સૈવ સાધુ સુકૃતો મોક્ષ દ્વારમ અપાવૃતમ. જેવી આ જીવને પોતાના દેહને દેહના સંબંધીને વિશે પ્રીતિ છે, પ્રથમનું 54મું, એવી પ્રીતિ ભગવાનને ભગવાનના સંતને વિશે નથી થઈ, એવી કરે તો મોક્ષનું દ્વાર ઉઘાડું છે. અને એવું જેને નથી ન રહેવાય, મોક્ષ માર્ગે દીધા કમાડ અને કડી જડી બારને. 42 નંબરની વાત સ્વામી. માટે ભગવાન અને ભગવાનના સત્પુરુષ સંત મળી જાય, પોતાનો હૃદય જ્યાં હા પડી જાય, પોતાને અનુભવ થઈ જાય, પછી ત્યાં અતિ દ્રઢ મન કરીને રહે. કારણ કે અનેક તીર્થોનું ફળ સત્પુરુષ મળવા એ છે. જીવમાં અનાદિકાળનું જે અજ્ઞાન રહ્યું છે એ સંત ઓળખાવી દે છે. વેદ અને શાસ્ત્ર ભણ્યા હોય તો પણ સંતના સમાગમ વિના ક્યારેય જ્ઞાન થતું નથી. સંતોનો સમાગમમાં જ મોક્ષ રહ્યો છે. શાસ્ત્ર ભણ્યા હોય છતાં તેને મોક્ષની ખબર પડતી નથી, જામ સાહેબને શ્રીજી મહારાજ કહે છે. વરતાલના 11માનો શ્રીજી મહારાજે દીનાનાથ ભટ્ટને છેલ્લે પ્રશ્ન પૂછ્યો છે, એની આગળ મુક્તાનંદ સ્વામીનો પ્રશ્ન છે, એ વાંચ ગોપાળાનંદ સ્વામીનો પ્રશ્ન છે, એ વાંચી લેવા જેવો છે. એમાં આનો જવાબ છે, જેને સંત પુરુષ મળે તેને તે સંત તુરંત મોક્ષનો ઉપાય બતાવી દે છે. જે લોકો વેદોને ને શાસ્ત્રોને ભણ્યા હોય પણ તેને જો સત્પુરુષનો સંગ ન હોય તો તેનાથી મોક્ષ માર્ગ ઘણો દૂર છે. વેદ અને પુરાણના અર્થને જાણવાથી મોક્ષ માર્ગ નથી મળતો. બીજા ગુણવાન તો ઘણા મળશે, નહીં મળે હરિના મળેલ, નિષ્કુળાનંદ એવા સંત સંબંધે અનંતના પાપ બળેલ. એવા સંત સંસારમાં પછી જોતા પણ જડશે નહીં, માટે હળી મળી હેત કરો તે વિના પાર પડશે નહીં. કડું 38 સાર સિદ્ધિનું. એવા સંત સંસારમાં પછી જોતાય નહીં જડે, ફિર પસ્તાને સે ક્યા ફાયદા, શું ફાયદો પછી? સ્વામી કે મેઘ વરસે ત્યારે મેઘની કિંમત ના સમજાય અને મેઘ ના વરસે ને ત્યારે એની કિંમત સમજાય. પણ સ્વામી કે મેઘ ના વરસે તો શરીરને દુઃખ થાય ને આવો જોગ ના મળે તો જીવને દુઃખ થાય, જન્મો જન્મ લક 84માં ભળી જવાય, જન્મો જન્મ કેવી ભવાટીમાં ભટકવાનું થાય ને તે દી સ્મૃતિ થાય કે ઓહો એક દિવસ આવા મોટા પુરુષ મળ્યા હતા અને ક્યાંય એનાથી વિખૂટો પડી ગયો. ઓહો એના કારણે આ ભવાટી આવી, એના કારણે આવું દુઃખ આવ્યું, એના કારણે આ લક 84 આવી, એના કારણે આ ભૂતની યોની આવી. તે દિવસે સમય ના હોય આપણી પાસે, ત્યારે સમય જતો રહ્યો હોય. માટે ભગવાન અને ભગવાનના સંત આપણે બહુ ભાગ્યશાળી છીએ કે આપણને આ વાત પ્રથમથી સમજાયેલી છે. છતાં પણ જે સ્વામીએ કીધું એમ કે બે દિવસનો લીમડો હોય એ ઉખડી જાય, એમ જો ધ્યાન ન રાખી અને બરાબર પાકું કરેલું ના હોય, શાસ્ત્રથી જ્ઞાન ન થયું હોય, વચનામૃત અને સ્વામીની વાતોનો અભ્યાસ ન હોય, પોતાનું ચિંતન ન હોય, ભગવાન અને ભગવાનના સત્પુરુષના મહિમાના વિચારો ન હોય, ગોપાળાનંદ સ્વામીની પ્રકરણ 3:22 વાતને બરાબર ઠચ કરેલી ના હોય તો દેશકાળની અસર ચોક્કસ થાય. માટે મેં જે વચનામૃતના નંબરો કીધા, જે સ્વામીની વાતો કીધી, એને વાંચી વાંચીને બહુ ઠચ કરવી, વિચારવી અને વિચારીને પોતાના અંતરમાં તપાસતા જવું. તપાસતા તો એવું છે, આપણું જીવન એ જ એક લાઇબ્રેરી છે. બીજાના જીવનને એનાલિસિસ કરવાના મૂકી, સ્વામી કે જેવો બીજાના દોષ ટાળવાનો આગ્રહ છે ને એવો પોતાના દોષ ટાળવાનો આગ્રહ હોય, અને બીજાને સમજાવવાનો જેવો ઈશક છે ને એવો પોતાને સમજવાનો ઈશક હોય ને તો કંઈ વાત બાકી જ ના રહે. એટલે મારે પહેલાં સમજવાનું ને તમારે પછી સમજવાનું, પણ સમજે પાર છે, સમજી રાખવું પડે. શાસ્ત્રોમાં એમને એમ તો વાત આ ન લખાની હોય.
સંત પુરુષ મળે તેને તે સંત તુરંત મોક્ષનો ઉપાય બતાવી દે. જે લોકો વેદોને તોય મોક્ષ માર્ગથી ઘણા દૂર છે, ગુણવાન હોવાથી મોક્ષ માર્ગ હાથમાં નથી આવતો. ગમે એટલા વેદો પુરાણોને કોઈ પંડિત જાણી લે તો એને કંઈ મોક્ષ માર્ગ હાથમાં ન આવી જાય. વચનામૃત કે સ્વામીની વાતો મોઢે થઈ જાય તો મોક્ષ માર્ગ હાથમાં ન આવી જાય. મધ્યનું 13મું સત્પુરુષ પ્રગટ થાય ત્યારે સત્પુરુષના મુખેથી વાતને સાંભળે તો વાત સમજાય, નહીં તો ન સમજાય. જે લોકો વેદ અને તેના હૃદયમાં હંમેશા વિભ્રાંતપણું રહ્યા કરે, શબ્દોની જાળ ઘણી વિકટ છે તે કોઈ રીતે ઓળખાતી નથી. જેમ પતંગિયું આગને દેખે ત્યારે તેને પોતાનું પ્રિય સમજીને એમાં પડે, તે પોતાના પ્રાણને ખૂએ તે રીતે મનુષ્ય સમજ્યા વિના ભ્રમી જાય છે, ભ્રમી જાય. અંત્યનું 16મું વાંચે ને, અને અંત્યના 16માની અંદર આવે અંત્યનું 16મું પતિવ્રતાની ભક્તિનું, પછી એ વાંચવા બેહે અને વાંચે. ઓહો, જેને પતિવ્રતાની ટેક હોય એને તો કોઈ મોટા મુક્ત સાથે અવતાર સાથે ક્યાંય હેત થાય નહીં, મુક્ત સાધુ સાથે હેતની ના પાડી જો, ભ્રમી જાય મતી. પણ એમાં જ આગળ આખું વચનામૃત ધ્યાનથી વાંચે ને તો આગળ એમાં લાઈન લખેલી છે, કોઈ દિવસ એને મોટા સાધુમાંથી પ્રીતિ ટળે જ નહીં. એમાં જ છે આગળ, મોટા સંત સાથે હેત રહે. એ કયા સંદર્ભમાં લખાયેલું છે એ ન સમજાય તો ઘણી વખત પતિવ્રતાની ટેક સમજાવતા એ ભ્રમાવી દે કોઈ, કારણ કે સત્પુરુષો જેટલું સમજાવી શકે એનાથી અસત્પુરુષો વધારે સમજાવવામાં ચપળ હોય. રામાનંદ સ્વામી જ્યારે બધી વાત સમજાવતા ત્યારે રામાનંદ સ્વામી જે વાત સાકારપણાની પ્રતિપાદન કરતા એની સામે નિરાકારનું પ્રતિપાદન સ્વામીની સામે એટલું જ થતું. ગુણાદિતાનંદ સ્વામી ભગવાનને સંતના મહિમાની જેટલી વાતો કરતા એની સામે એટલું જ એ વાતનું ખંડન પણ કરવાવાળું તત્વ હતું, નહોતું એમની, બધું જ હોય. પરંતુ મોક્ષભાગી મોક્ષને પામી જાય છે, કલ્યાણના રસ્તે હાલી જાય છે અને એની માટેનું મોટા મોટું પ્રમાણ પોતાનો આત્મા, એનાથી મોટું પ્રમાણ કોઈ નહીં. બસ હું વિચારું કે આવા મોટા પુરુષ મને ન મળ્યા હોય તો હું શું કરતો હોત, આ ટાઈમે હું શું કરતો હોત, આવા મોટા પુરુષની પ્રાપ્તિ ન હોત તો મારી વાણી કેવી હોત, આવા મોટા પુરુષ જો ન મળ્યા હોત તો મારું જીવન શું હોત. બસ આટલો વિચાર કરતાની સાથે વ્યક્તિને ભગવાન અને મોટાનો મહિમા તરત સમજાઈ જાય, કોઈને પૂછવા જવું ના પડે. જ્યાં સુધી સંત નથી ઓળખાના, અનંત વાતોનું એટલું જ ખરું ફળ છે કે મનુષ્ય સત્પુરુષને ઓળખવા. લો, આ તો મહારાજ કહે છે જામ સાહેબને, બધી જ વાતોનું મૂળ આટલું છે સત્પુરુષને ઓળખવા. જ્યારે સત્પુરુષ ઓળખાઈ જાય ત્યારે તેના અનંત સાધન પૂરા થઈ જાય, બધા સાધન પૂરા. ભગવાનના મોટા સાધુ 64 લક્ષણવાળા સાધુમાં જોડાવું એ પૃથ્વીમાં ઘોડો ફેરવ્યા બરાબર છે. બધા સાધન પૂરા, આપણને લાગે કે આ બધું ખાલી મહિમા માટે લખ્યું હશે, ના ના. ભુજની અંદર એકો બળદ ખાલી અચ્યુતદાસ સ્વામીની અંદર હેત થઈ ગયું. સ્વામી રોજ નીકળે ને એના માથે હાથ ફેરવે અને બળદની આંખમાંથી આંસુ પડે. સ્વામી પ્રત્યેને હેત એવું, સ્વામી ધામમાં ગયા અને સ્વામીનું વિમાન જ્યારે ત્યાંથી નીકળ્યું બળદે જોયું, બળદે ખાવા પીવાનું છોડી દીધું. એને થયું કે બસ મારા પ્રાણ ગયા. સ્વામી એના 13માના દિવસે બળદને લેવા માટે આવ્યા. શાસ્ત્રોમાં વાત લખેલી છે, એ કાંઈ અતિશયોક્તિવાળી નથી. ચકલાને હેત થાય ને સત્પુરુષમાં, ચકલાને. હમણાં જ સ્વામી કીધું, જે ઝાડ તળે બેહે ને ઝાડના કલ્યાણ થાય. ભગવાન અને ભગવાનના સત્પુરુષ એ બેની જોડ અલૌકિક છે. નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું, નિષ્કુળાનંદ સ્વામી કે ન નિહાળતા ન જડે એ બેની જોડ, જેવા કહીએ હરિ સર્વોપરી એવા જ સંત શિર મોડ. નિષ્કુળાનંદ સ્વામી કે નિહાળતા ન જડે એ બેની જોડ, પામ્યા પામ્યા રે ભવ જડ પાર, શ્રી હરિ સંત મળી. વામ્યા વામ્યા રે દુઃખ અપાર, શ્રી હરિ સંત મળી. અનંત સાધન એના પૂરા થઈ ગયા, કોઈ ભગવાનના મોટામાં પુરુષમાં હેત થઈ ગયું. સારંગપુરનું 10મું, મહારાજ કે જે પ્રાપ્તિ એ સંતને થાય એ જ પ્રાપ્તિ સંત સમાગમમાં પડ્યા રહેવાવાળાને થાય. અનંત સાધન પૂરા થઈ ગયા, ઓલો કરોડ જન્મે જાય એવો છે પણ પડ્યો રહ્યો સાધુના સમાગમમાં, 5 ખાસડા ખાઈને પડ્યો રહ્યો. એને એટલી ખબર છે હું નથી જવો એવો, પણ આ તો ત્યાંથી જ આવેલા છે અને એ જો પડ્યો રહ્યો તો એ પહોંચી જવાનો. શ્રદ્ધા અને વિશ્વાસ એનું કામ કરી લેશે. સત્પુરુષ હોવા જોઈએ, બસ સત્પુરુષ સાચા હોવા જોઈએ તો એનું કામ થઈ જાય. જ્યાં સુધી સંત નથી ઓળખાતા ઓળખાના ત્યાં સુધી તેને કાંઈ જ કર્યું નથી, ઓળખાયા નથી ને એને કાંઈ જ કર્યું નથી.
અને ઓળખ્યા કોને કહેવાય? મેં કીધું ને એમ, ગમે એવું થાય બે દિવસનો લીમડો ઉખડે, 200 વર્ષનો લીમડો ના ઉખડે. કોઈના ઘરવાળા હોય તમારા, ધર્મપત્ની હોય, ભાઈ હોય, કોઈ કે નોયા તમારા ધર્મપત્ની, 25 વર્ષ પછી તમને કે નોયા તમારા ઘરવાળા નોયા, મનાય કોઈને? મનાય? ના ના ભાઈ, હવે મારા છે, હું વાત કરે, જા હાલતો થઈ જા, મારા ઘરવાળા છે, લડી પડે ને ઓલા જોડે. એમ સત્પુરુષ ઓળખાના હોય ને તો બસ ટૂંકમાં સમજી જવું, મા બાપ સ્ત્રી પુત્ર ઉપર મધ્યના 59માં કે જેવું હેત છે ને, એ તો કુપાત્ર હોય, પત્ની કુપાત્ર હોય, છોકરોય કુપાત્ર હોય, મા બાપે કુપાત્ર હોય, દીકરા દીકરી કુપાત્ર હોય. મહારાજે કીધું મધ્યના 59માં, પણ એમાંથી કોઈ દી હેટ ટળતું નથી, કોઈ દી હેટ ટળતું નથી. અને ઓલા તો બધી રીતે રૂડે ગુણે હોય, રૂડે ગુણે યુક્ત હોય, આપણા કરતાં તો હારા જ હોય. એક જણાએ બહુ પહેલાં, વર્ષો પહેલાં મને એક પ્રશ્ન પૂછેલો કે આજે ગોપાળન સ્વામી મુક્તાનંદ સ્વામી જેવા ક્યાં છે? કે મેં કીધું પર્વતબેન દાદા ખાચર જેવા ક્યાં છે? તો કે ભલે ને પર્વતભાઈ દાદા ખાચર જેવા નથી, તો મેં કીધું બસ જેવા આપણે પર્વતબેન દાદા ખાચર છે ને એવું કલ્યાણ કરે એટલા મુક્તાનંદ ગોપાળન તો મહારાજે રાખ્યા જ છે. પોતે આપણે જેવા છીએ ને એવું આપણું કલ્યાણ કરીએ એટલા તો મહારાજે રાખ્યા જ છે આપણા માટે. અને જે દિવસ આજે જેમ તમને થાય છે ગોપાળનંદ સ્વામી મુક્તાનંદ સ્વામી ક્યાં છે એમ જે પ્રશ્ન થાય છે ને, એમ વર્ષો પહેલાં જ્યારે ગોપાળનંદ મુક્તાનંદ હતા ને તેથી પ્રશ્ન થતો શંકાદિકને નારદ જેવા ક્યાં છે, તેથી એવો પ્રશ્ન થતો. એમને મહારાજને મધ્યનું 21મું નથી કહેવું પડ્યું કે પરોક્ષને વિશે જેવી પ્રતીતિ એવી પ્રત્યક્ષને વિશે આવે. મહારાજને મુદ્દાનું વચનામૃત એમને એમ નથી કહેવું પડ્યું, મહારાજને એમાં એમને એમ નથી કહેવું પડ્યું. એક વાર કહે સમજો કે લાખ વાર કહે સમજો, પણ આ વાત સમજે જ છૂટકો છે. એટલે મેં જેટલા આજે વચનામૃતના નંબરો કીધા છે ને કથામાં, એને 5-5 વખત વાંચીને નોટ બનાવજો તો સમજાશે આ તીર્થનું ફળ છે ને. એટલા માટે જેટલા જેટલા નંબર જ્યારે જ્યારે બોલી ગયો કથામાં, એ મધ્યનું 48મું, મહારાજ કે બ્રહ્મવેતા સાધુનો સંઘને વાસુદેવ ભગવાનનું ચિંતવન એ દુર્લભ, બાકી બધું સુલભ. હે રાજન, બીજું તો શું કહેવું, સંત ન ઓળખાય તો ભણેલા શાસ્ત્રો પણ ન ભણ્યા બરાબર છે. તીર્થધામની યાત્રા અનંતવાર કરે તો પણ ન કર્યા બરાબર છે. અમે આટલો સિદ્ધાંત જે માનીએ છીએ, જાણીએ છીએ, તે તમારી આગળ કયો? આ સિદ્ધાંત કોનો છે? મહારાજનો છે. મહારાજ કે અમે જાણીએ છીએ, માનીએ છીએ, એ તમારી આગળ અમે કીધો. અમારો તો આ સિદ્ધાંત છે અને અમારી આ માન્યતા છે. ત્યારે જામ સાહેબે આ વાલા ભક્તો આપણી ઉપર કૃપા કરીને મહારાજે કીધું જામ સાહેબને. જામ સાહેબ તો મુમુક્ષુ છે, એને પ્રશ્ન પૂછ્યો, પણ આપણી માટે પણ મહારાજે કૃપા કરી. મહારાજનો સિદ્ધાંત શું છે? આ સિદ્ધાંત છે. જ્યારે જામ સાહેબ હાથ જોડીને બોલ્યા, પ્રભો મારી એક વિનંતી આપ સાંભળો. કોઈ માણસને મોક્ષનો ખપ નથી, તેમને તો સ્ત્રી અને ધનનો જ ખપ છે, તે તેને ચાહે છે. જે નારી અને ધન આપે એવા પુરુષની જ સૌને જરૂર છે, નારી અને ધન ન આપે એવા પુરુષને કોઈ સેવતું નથી. બીજો કોઈ ધર્મ હોય કે ન હોય, પણ નારી અને ધન એ બેને ધર્મ જાણતા હોય છે. જો નારી અને ધન ન રહે તો ઘરનો ત્યાગ કરીને જોગી થાય છે. સ્ત્રી અને ધનને મેળવવા ઊંચા હાથ રાખીને તપ કરે, કોઈક જોગી અનાજ ખાય નહીં, કોઈ પંચાગ્નિ તાપે, કોઈ દિગંબર થઈને ફરે, એવા સાધન કરે છે, પણ વાસના ટળતી નથી. પણ આજે તો જેવો અધિકારી શિષ્ય તેવા જ ગુરુ થયા છે. અત્યારે તો આવો કાળ આવ્યો છે, હવે આપ ઘણા સમર્થ પુરુષ પ્રગટ થયા છો, માટે તે અશુભ કાળને પણ ફેરવી નાખો. અમે તો અત્યારે આ જગતમાં આપને સંત પુરુષ માનીએ છીએ, બીજા અનેક મત પણ છે, પણ તે બધા પેટ ભરવાના સાધનરૂપ છે. અત્યારે તો જે ઠગ, વ્યભિચારી, હિંસા, ચોરી વગેરે કરતા હોય, દારૂ પીતા હોય, અનેક જાતના ફેલ કરતા હોય, આવા પાપી મનુષ્યો પણ આપના ભક્તોનું અપમાન કરે છે. અમને તો આવું દેખાય છે. આપ બધી વાતને જાણો છો, તે બોલવામાં જ ઓળખાઈ જાય છે. પાપીઓ તો પાપના ઘડા ભરે છે, પાપી લોકો પોતાને જ હાથે પોતાનું મોક્ષરૂપ કામ બગાડે છે. કરોડો વાર નરકમાં જાય તો પણ એ નકટાને લાજ ક્યાં આવે છે? જામ સાહેબ કહે છે, એટલા માટે જ હું આપણી પાસે વર માગું છું, મને એવા નકટાનો સંગ ના થાય, એવાનો સંગ ના થાય. બસ સર્વ તીર્થોના ફળરૂપ સત્પુરુષ મળ્યા, આપણા આત્માએ હા પાડી, આપણો આત્મા અનુભવથી હા પાડ્યું, હવે એ સત્પુરુષમાંથી રતિવા દોરા વાર એક પણ દોરો ઓછો કરે એવા કોઈ વ્યક્તિનો સંગ મહારાજ મને ના દેતા, એવા કોઈ વ્યક્તિની વાત પ્રભુ મને ના દેતા, એવો સત્સંગનો કોઈ પ્રકારનો કુસંગ પ્રભુ મને ના દેતા. મહારાજ પાસે નિત્ય માગવું અને હલકી વાત અને હલકું ક્યારેય સાંભળવું નહીં, હલકી વાત કરે એવા વ્યક્તિ સાથે ક્યારેય બેસવું નહીં, જેનાથી તીર્થોના ફળરૂપ એવા ભગવાન
ભગવાનના સંત, ભગવાનના એકાંતિક ભક્ત એનો સંગ છૂટી ન જાય. જ્યારે ત્યારે પણ મને આપના સંતનો સમાગમ આપજો, એવો અખંડ વર આપો. આપના સંતનો સમાગમ રહે અને દુર્જન પુરુષથી મારી મતિ ડરતી રહે. અમારાથી આપનું ગમતું હોય તે જ થાય, અમારું ગમતું હોય તે નિષ્ફળ થાય. અરે હલકી વાત સાંભળવાથી તો તમારી મારી શું વાત કરવી. કારિયાની ગામની અંદર વચનામૃત જેના દરબારગઢમાં વસ્તા ખાચરના દરબારગઢમાં બોલાયા, એ વસ્તા ખાચર પણ જીવા ખાચર અને બુઢા દાદલની હલકી વાતો સાંભળીને ગેલામાં કંઠી પધરાવીને કારિયાની ભેગા થઈ ગયેલા. તો આજના મારા તમારા જેવા વસ્તા ખાચરોની કોઈ વાત જ ના હાલે. જો એ જમાનાના વસ્તા ખાચરની આવી દશા થતી હોય તો આપણી પણ થાય. માટે ઊંચું ઊંચા વિચારો, ઊંચું શ્રવણ, ઊંચું બોલવું, ઊંચું વિચારવું, ઊંચું વાંચન, ઊંચું શ્રવણ એ હંમેશા ભૂમિકા ઊંચી બનાવે. જેને પોતાના આત્માને ઊંચી ભૂમિકાએ લઈ જવો છે એને આ વાતોને રોજ એકડાની જેમ ગૂંટ્યા કરવી. આપના સંતનો સમાગમ રહે, દુર્જન પુરુષથી મારી મટી ડરતી રહે. અમારાથી આપનું ગમતું હોય તે જ થાય, અમારું ગમતું હોય તે નિષ્ફળ થાય, એવો હે સ્વામીન આપ કૃપા કરીને મને વર આપો. આપ બહુનામી અને અધમ ઉદ્ધારક છો. હું રાજા છું પણ બાળક જેવો છું. ન ખપતું ખવાઈ જાય છે. પાપના પહાડોમાં હું ભૂલો પડી ગયો છું. મને કોઈ માર્ગ સૂચતો નથી. જે બુદ્ધિશાળી વિપ્રો છે તેમને અમને તેઓ કુમાર્ગે ચડાવી દીધા છે. મહાભારત અને રામાયણના દૃષ્ટાંતો આપીને મોટા મોટા રાજાઓ પણ તે પાપને માર્ગે ચડી ગયા. વિપ્રો બધા રાજાઓનો આ ધર્મ છે એમ કહીને દારૂમાંસનું ભક્ષણ કરાવે છે. તે વિપ્રો અમારું વર્ષાસન ખાતા હોય છે. અમે પાપ કરીએ છીએ તે તેમને ગમે છે. જે બ્રાહ્મણ થઈને આવું બતાવે તે સમજણને કેવી માનવી. બ્રાહ્મણ થઈને, ઉપદેશક થઈને પોતાનો જે વર્ગ છે એને અધર્મના માર્ગે ચલાવે એને કેવો જાણવો. એમ મહારાજ કહે. ત્યારે સર્વના અંતર્યામી એવા શ્રી સહજાનંદ સ્વામીએ વિચારીને કહ્યું, ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ આવા ત્રણ પ્રકારના વિપ્ર હોય છે. એક ઋષિ વિપ્ર છે તેને ઉત્તમ જાણવા, બીજા દેવ વિપ્ર છે તેને મધ્યમ જાણવા, અને જે ભૃગુકુળના છે તેને કનિષ્ઠ વિપ્ર છે. જે વિપ્ર થઈને મધ્ય દારૂ માંસ ખાવાનો રસ્તો બતાવે તે વિપ્રને તો રાવણકુળના જાણવા. તેની ક્રિયામાં રાવણપણું રાક્ષસપણું પ્રગટ દેખાય છે. જે ધર્મના રસ્તેથી પાડે, જે અધર્મના રસ્તા ઉપર લઈ જાય, જે ભગવાનથી દૂર લઈ જાય, જે ભગવાનના મોટા સત્પુરુષથી દૂર લઈ જાય, જે ભગવાનના સંતો અને એકાંતિક ભક્તોથી દૂર લઈ જાય, એનાથી મોટું રાક્ષસપણું અને રાવણપણું કોઈ નહીં. એનાથી હંમેશને માટે દૂર રહે, એને જ સત્સંગ અખંડ ટકેલો રહે. જેને વધારે પડતું ધન મળ્યું હોય તે ઉન્મત્ત થઈ જાય, પછી તે મન ફાવ્યું કર્મ કરે તેની ભૂંડી ગતિ થાય. જમરાજ તેને એટલો બધો માર મારે છે તેનું વર્ણન મુખથી થઈ શકતું નથી. ઉપર કહેલી શાસ્ત્રની વાતને જે માનતા નથી એને પાછળથી ચીસો પાડવી પડે છે. આ તરંગમાં જે વાતો કરી છે મહારાજ, કે જે આ જામ સાહેબ આગળ મેં વાતો કરી નથી માની શકતા, એને પાછળથી ચીસો પાડવી પડે છે. જેને રોગ થયો હોય તેને કરી પાડવી જોઈએ, પણ અત્યારે બધાને કરી પાડવી કઠણ લાગે. અંતે કરી પાડ્યા વિના તો રોગ ક્યારેય જાય નહીં. કરી એટલે શું? નિત્ય સારું વાંચન, નિત્ય સારું શ્રવણ, આટલી કરી રાખવી, સારો સંગ. સ્વામીએ કીધું ને, 100 જન્મે આ વાત ના સમજાય. કઈ વાત? 2 સારા સાધુ ને 3 સારા હરિભગત એની ભેગા જીવને બાંધવો, દેશ કાળે કરીને પડાય નહીં, એ કરી કહેવાય. અને અંતે કરી પાડ્યા વિના તો રોગ ક્યારેય જાય નહીં. તેમજ શાસ્ત્રે બતાવેલા સંયમ નિયમ રાખ્યા સિવાય બહુ રોગ ક્યારેય મટવાનો નથી. શાસ્ત્રમાં જેમ કીધું છે એ પ્રમાણે રહીશું, આજ્ઞા પાડીશું, ભગવાનને રાજી કરીશું, ભગવાનના સત્પુરુષોનો યોગ રાખીશું, તો સહેજે સહેજે કલ્યાણના માર્ગે આપણે આગળ વધીશું. એવું શ્રીજી મહારાજ જામ સાહેબને નિમિત્ત બનાવી મને અને તમને આ વાત સમજાવે છે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિતમૃત સાગરના પંચમપુરમાં જામ સાહેબે શ્રીહરિની પૂજા કરી અને તેના પ્રશ્નના ઉત્તરમાં સંત પુરુષની દુર્લભતા બતાવી એ નામે 27મો તરંગ સમાપ્ત થયો. શ્રી ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામી નારાયણમ નીલકંઠમ. ભજે શ્રી ઘનશ્યામ મહારાજની.